નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં? ધોરણ બે અંગ્રેજી આપણે લાસ્ટ ટાઈમ અહીંયા સુધીને શીખી ગયા હતા. આપણે આજે જોવાનું છે એ એન્ડ એન. તો આમાં અંગ્રેજી ભાષામાં એ અને એન એ બે આર્ટિકલ છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ પાંચ સ્વર છે અને બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલા એ આર્ટિકલ, સ્વરથી શરૂ થતા ઉચ્ચારકવાળા જાતિવાચક નામ પાછળ એન આર્ટિકલ, આગળ આ એન આર્ટિકલ મુકાય છે. તો અહીંયા છે બોલ, અ બોલ, હેન, અ હેન, પેન, અ પેન, ડક, અ ડક, અ કેપ, એન એપલ, એન એગ, એન ઇંક પોટ, એન આઉલ, એન અમ્બ્રેલા. મતલબ આમાં શું કીધું છે? એ, ઈ, આઈ, ઓ, યુ વાળા આર્ટિકલ સામે શું મુકાય છે? એન મુકાય છે. અને બીજા બધા વ્યંજનો, જાતિવાચક વ્યંજનો સામે શું મુકાય છે? એ મુકાય છે. બરાબર? તો અહીંયા આપણાને ફન ટાઈમ ચિત્રો સાથે આપેલા નામોની પહેલા એ અને એન આર્ટિકલ મૂકો. અ ટેબલ, આ એ એન એ ઈ આઈ ઓ યુ સિવાયનો વ્યંજન છે. ટેબલ ટી થી ચાલુ થાય છે, બરાબર? એટલે એના આગળ શું આવશે? એ. અ ટેબલ. આ એપલ, એન એપલ. આયરન, એન આયરન. અ ગ્લાસ, એન આઉલ. અ કાર, એન ઓનિયન. અ હેટ, એન આઈસ્ક્રીમ. અ કેટ, એન એરોપ્લેન. અ શિપ, એન એક્સ. અ બ્રશ, એન એલિફન્ટ. એન ઓરેન્જ, એન એરો, એન એન્જિન. અ પર્સ, એન એગ. અ પીકોક, એન ઈગલ. અ ઝીપ, એન આન્ટ. એન અમ્બ્રેલા, એન ઇંકપોટ. અ કાઇટ, અ બુક. તો એ અને એન ક્યારે વપરાય છે એ આપણાને અહીંયા કીધું હતું. હવે આપણાને કીધું છે 8મું ચેપ્ટર એન્ડ. અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલા એ અને એ કે એન આર્ટિકલ આવે છે. એ તમે શીખી ગયા છો, જેમ કે એ કેટ, એન એપલ. ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, એમ અંગ્રેજીમાં એન્ડ મુકાય છે. એટલે બે શબ્દોને જોડવા માટે શું મુકાય છે? એન્ડ મુકાય છે. ગુજરાતીમાં આપણે શું મૂકીએ છીએ? અને. એ રીતના અહીંયા ઇંગ્લિશમાં એન્ડ મુકાય છે. અ કોક એન્ડ અ ડક. અ બોટ એન્ડ અ શિપ. એન એપલ, એન્ડ એન એક્સ. અ ગન એન્ડ ઓન એરો. ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે એન નો ઉપયોગ કરી એન વડે જોડો. અ બુક એન્ડ અ બેગ. અ કેટ એન્ડ અ ડોગ. અ ક્રાવ એન્ડ એન આઉલ. અ કાર એન્ડ અ બસ. અ બેટ એન્ડ અ બોલ. એન એક્સ એન્ડ અ પેન. અ
rat and an ant, a cow and a pig, an egg and a hen, a top and a pin, a hat and a fan, a cup and a jug, a pot and a cot. तो बधाने खबर पड़ी बाळको, तो चलो आपणे फरी मळीशुं. नमस्कार, बाय.